हाउ आर यू ऑल। सो रिकन्स्ट्रक्शन ऑफ पार्टनरशिप आ जे चेप्टर छे एना सिक्स्थ लेक्चर में आप सबनु स्वागत छे। फ्रेंड्स होप के तमने लास्ट लेक्चर तमे आखो जोयो हशे अने तमने मजा आवी हशे अने एनाथी मोटी वात तमने बधुं समजाणुं हशे, राइट। सो लेट्स स्टार्ट फ्रेंड्स। हूँ आजे तमने बाकीनी जे जर्नल्स छे એ કરાવવા જઈ રહ્યો છું, બટ બિફોર ડુઈંગ ધેટ લેટ્સ રિવાઇઝ ફર્સ્ટ ઓફ ઓલ। સો અવર ટોપિક ઇઝ રિવેલ્યુએશન ઓફ અસેટ્સ એન્ડ લાયબિલિટીઝ ફ્રેન્ડ્સ। તો સર અમે આમ તો પ્રેક્ટિસ કરી લીધી છે ઘરે, પણ છતાં જરાક અમને કહી દો તો મજા આવશે, રાઈટ। આવો તમને જરા વાત કરું રિવેલ્યુએશન ઓફ અસેટ્સ એન્ડ લાયબિલિટીઝ। સમટાઈમ્સ એટ અ ટાઈમ ઓફ રિકન્સ્ટ્રક્શન અસેટ્સ એન્ડ લાયબિલિટીઝ આર ટુ બી રિવેલ્યુડ। મેં તમને લાસ્ટ લેક્ચરમાં એક ટોપિક આખું કીધું હતું કે ક્યારે ક્યારે શું એવું થાય કે અસેટ્સ અને લાયબિલિટીઝને આપણે રિવેલ્યુએટ કરવી પડે છે, રાઈટ। સો વોટ ઇઝ ધ રિવેલ્યુએશન ઓફ અસેટ્સ એન્ડ લાયબિલિટીઝ? તો કે સર અસેટ્સ હોય ને એની વેલ્યુ આપણે વેલ્યુ સપોઝ 2 years પહેલાં આપણે અસેટ્સ પરચેસ કરી હોય, બુકમાં રેકોર્ડ કરી હોય, પછી તો આપણા બુકમાં તો એ જ વેલ્યુથી રેકોર્ડ થયેલી હોય। આપણે અસેટ્સની જે માર્કેટ વેલ્યુ છે, જે એકચ્યુઅલ અત્યારે એની અવેલેબલ વેલ્યુ હોય, પણ એ તો આપણે બુકમાં લખી ન હોય, અને માની લો કે રિકન્સ્ટ્રક્શન થાય, તો સર એકચ્યુઅલી આપણે છે ને અસેટ્સ હોય કે લાયબિલિટીઝ હોય એની જે અત્યારે પ્રિવેલિંગ વેલ્યુ હોય ને, દેટ વી હેવ ટુ રેકોર્ડ। સો પ્રિવેલિંગ વેલ્યુ છે, માર્કેટ વેલ્યુ છે, એને આપણે બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં લઈ આવવા માટે જે પ્રોસેસ કરીએ છીએ, such process is known as a revaluation of assets and liabilities। And in previous lecture we have already learned about 4 journals। આપણે 4 journals study કરી હતી, અને એ study કરવા માટે મેં તમને એક પહેલા મસ્ત વાત કરી હતી કે ભાઈ જ્યારે પણ assets અને liabilities નું revaluation થશે, whenever assets and liabilities are revalued, તો શું થાય તમે વિચારો તો? કાં તો પ્રોફિટ થાય અને કાં તો તમને લોસ થાય। અસેટ્સ કે લાયાબિલિટીઝનું રિવેલ્યુએશન થશે તો આઈધર વી વિલ હેવ અ પ્રોફિટ ઓર અ લોસ। કાં આપણને પ્રોફિટ થશે, કાં તો આપણને લોસ થશે। તો સર એ પ્રોફિટ કે લોસ થાય, એ પ્રોફિટ કે લોસને રેકોર્ડ કરવા માટે સર અમારે શું કરવાનું? તો મેં તમને લોકોને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું ફોર રેકોર્ડિંગ સચ પ્રોફિટ્સ એન્ડ લોસીસ વિચ મે અરાઇઝ ડ્યુ ટુ રિવેલ્યુએશન ઓફ અસેટ્સ એન્ડ લાયબિલિટીઝ, વી હેવ ટુ પ્રિપેર અ અકાઉન્ટ એન્ડ નેમ ઓફ દેટ અકાઉન્ટ ઇઝ રિવેલ્યુએશન અકાઉન્ટ। યાદ કરાવું છું, રિવેલ્યુએશન અકાઉન્ટ ઇઝ અ ટેમ્પરરી અકાઉન્ટ, એક કામ ચલાવ ખાતું છે, રિવેલ્યુએશનની પ્રોસેસ માટે જ આપણે બનાવીએ છીએ। રિવેલ્યુએશન અકાઉન્ટ ઇઝ ઓલ્સો નોન એઝ, ચલો યાદ કરો, તમને લોકોને વાત કરી હતી મેં, સર અમને યાદ છે, ઠીક છે, બહુ સરસ, બોલો સર। રિવેલ્યુએશન અકાઉન્ટ ઇઝ એકચ્યુઅલી નોન એઝ પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ, અમને યાદ હોય સર, હે ને, ફાઇન। તો હવે આપણે, અચ્છા મેં તમને બીજી વાત કરી હતી જર્નલ કેમ કરવી, રિવેલ્યુએશનની જર્નલ કરવા માટેના સ્ટેપ્સ ટીપ્સ, કન્સેપ્ટથી બી મેં સમજાવ્યું છે, એ કોઈ પ્રોબ્લેમ જ નથી। ફરી એકવાર કહી દઉં, જ્યારે પણ પ્રોફિટ થશે રિવેલ્યુએશન અકાઉન્ટ ક્રેડિટ થશે, જ્યારે પણ લોસ થશે રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ થશે। વેન એવર વી વિલ અર્ન પ્રોફિટ ડ્યુ ટુ રિવેલ્યુએશન, રિવેલ્યુએશન અકાઉન્ટ ઇઝ ક્રેડિટેડ, એન્ડ ઇન કેસ ઓફ લોસ રિવેલ્યુએશન અકાઉન્ટ ઇઝ ડેબિટેડ। ઓકે ફ્રેન્ડ્સ, યસ, બીજી વાત કરી હતી કે સર અમને કંઈક અલગ અંદાજમાં ભણવું હોય તો, અલગ અંદાજમાં સમજવું હોય તો, તો સિમ્પલ છે, જ્યારે પણ રિવેલ્યુએશન એડજસ્ટમેન્ટ આવે, યુ શુડ ક્લોઝ યોર આઈઝ, તમારા આંખ બંધ કરવાની અને ખાલી આંખ બંધ કરીને એટલું વિચારવાનું કે આ ટ્રાન્ઝેક્શનને કારણે, ડ્યુ ટુ સચ ટ્રાન્ઝેક્શન અમને શું થયું, ફીલ કરો કે સર અમને મજા આવે। તો ફ્રેન્ડ્સ આપણને મજા ક્યારે? સિમ્પલ છે, આપણને પ્રોફિટ થાય તો મજા આવે, પણ સિમ્પલ છે, જો તમને મજા આવે તો રિવેલ્યુએશન અકાઉન્ટ ક્રેડિટ કરી નાખશું, અને જો તમને મજા ન આવે
તમને એમ થાય કે સર આમાં મજા ન આવી. ઓકે, તો મજા ક્યારે ન આવે? આપણને કાંઈ એક્સપેન્સ થતો હોય, કાંઈ લોસ થતો હોય, ત્યારે જ આપણને મજા ન આવે. તો ઇન દેટ કેસ રિવેલ્યુએશન એકાઉન્ટ આપણે ડેબિટ કરી નાખશું. ઠીક છે, તો આ મેં તમને લાસ્ટ લેક્ચરમાં બી બધી ટીપ્સ સમજાવી હતી. આજે પણ થોડું આપણે રિવાઇઝ કર્યું કે રિવેલ્યુએશન કેવી રીતે થશે. તો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે ફોર ઝોન્સ જોઈ હતી. એન્ટ્રી નંબર વન, દેટ વોઝ ઇન્ક્રીઝ ઇન વેલ્યુ ઓફ એસેટ. તમારી બુકમાં કદાચ નોટ ડાઉન તમે કરી હશે તો હશે પણ, અને કદાચ નોટ ડાઉન ન કરી હોય તો ઇટ ઇઝ ઓલરેડી અવેલેબલ ઇન યોર ટેક્સ્ટ બુક, પેજ નંબર 118. યસ, ઇન્ક્રીઝ ઇન વેલ્યુ ઓફ અસેટ્સ. તો અસેટ્સની વેલ્યુ ઇન્ક્રીઝ થાય તો તમને મજા આવે? હા સર, અમારી અસેટ હોય એની વેલ્યુ વધી જાય તો અમને કેવી મજા આવે? ફાઇન, મજા આવે મતલબ રિવેલ્યુએશન ક્રેડિટ. તો રિવેલ્યુએશન ક્રેડિટ થશે તો અસેટ્સ ડેબિટ થશે. સો એન્ટ્રી ફર્સ્ટ, અસેટ્સ અકાઉન્ટ ડેબિટ ટુ રિવેલ્યુએશન અકાઉન્ટ. પછી સેકન્ડ એન્ટ્રી મેં તમને સમજાવી હતી કે અસેટ્સની વેલ્યુ રિડ્યુસ થાય, ડિક્રીઝ થાય. તો તમે ઇમેજિન કરો કે તમારી કોઈ અસેટ હોય એની વેલ્યુ ડિક્રીઝ થાય. સર અમને જરાય મજા ન આવે એમ, અમારી અસેટ્સની વેલ્યુ ડિક્રીઝ થાય, રિડ્યુસ થાય, અમને થોડી મજા આવતી હોય છે. ઓકે, તો જો તમને મજા ન આવે ધેન રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ કરો. તો અસેટ્સની વેલ્યુ ડિક્રીઝ થશે તો એન્ટ્રી શું થશે? સર એન્ટ્રી થશે રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ ટુ અસેટ્સ. થર્ડ, મેં તમને એ પણ સમજાવ્યું હતું લાસ્ટ લેક્ચરમાં કે આપણે કોઈ કોઈ ડેટર્સ છે એ આપણને કાં તો ઓછા પૈસા આપે, કાં તો ન આપે, એવું આપણને બીક લાગે, ભય લાગે, ફિયર લાગે. તો જ્યારે પણ આપણને એવો ડાઉટ હોય ને ફ્રેન્ડ્સ કે આપણને આપણા ડેટર્સ પૈસા નહીં આપે, ઓછા આપશે, એટ ધેટ મોમેન્ટ વી આર ગોઈંગ ટુ ક્રિએટ સમ પર્ટિક્યુલર રિઝર્વ્સ. ઓકે, તો જે રિઝર્વ્સ આપણે ક્રિએટ કરીએ છીએ, તો વિચાર કરો, તો તમે તમારા ડેટર અને તમને એમ લાગે કે આ સાલો બૂચ મારી દેશે, આપણને નહીં આપે, તો મજા આવશે? સર અમને જરાય મજા નહીં આવે. તો જો મજા ન આવે, યસ, જો તમને મજા ન આવે, વી વિલ ડેબિટ રિવેલ્યુએશન અકાઉન્ટ. તો એન્ટ્રી થશે રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ ટુ રિઝર્વ્સ અકાઉન્ટ. પછી જે પણ રિઝર્વ ક્રિએટ કર્યું હશે, બેડેટ રિઝર્વ ક્રિએટ કર્યું હોય, ડિસ્કાઉન્ટ રિઝર્વ ક્રિએટ કર્યું હોય, એ બધું, રાઈટ? ફોર્થ એન્ટ્રી મેં તમને ભણાવી છે, આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ. જ્યારે પણ આપણને કોઈ ઇન્કમ મળવાની બાકી છે, વેન ઇન્કમ ઇઝ નોટ રિસીવડ યેટ, સચ ઇન્કમ ઇઝ નોટ રિસીવડ યેટ, ઇટ ઇઝ આઉટસ્ટેન્ડિંગ ટુ રિસીવ. સર અમને સમજાય છે કે આપણને પૈસા મળવાના બાકી છે, પણ મજા તો આવે ને, કાં તો કે મળશે, યસ મજા આવે, મળવાના છે, મજા આવશે. તો મળવાના છે, મજા આવશે, યસ રિવેલ્યુએશન ક્રેડિટ. તો ડેબિટ શું થશે? તો કે સર હજી અમને મળવાના છે, મતલબ અમાઉન્ટ ઇઝ રિસીવેબલ. અને મેં લાસ્ટ લેક્ચરમાં તમને કહ્યું હતું ઓલ રિસીવેબલ્સ આર અવર ડેટર્સ. એન્ડ ફ્રેન્ડ્સ, કીપ ઇન યોર માઇન્ડ, ડેટર્સ અકાઉન્ટ ઓલવેઝ ડેબિટેડ. So, it is, whenever it is an outstanding income, so the entry would be outstanding income account debit to revaluation. So, આ ફોર એન્ટ્રીઝ મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવી હતી, એનું થોડું રિવિઝન કર્યું, એટલે કદાચ કોઈ લાસ્ટ લેક્ચર ન બી અટેન્ડ કર્યો હોય તો પણ તમને સમજાઈ જાય. નાવ લેટ્સ મૂવ ટુવર્ડ્સ એન્ટ્રી નંબર 5. ફ્રેન્ડ્સ, તમને બુકમાં આ બધી એન્ટ્રી છે ને એ સાથે આપેલી છે, પણ હું તમને એક એક અલગ અલગ કરીને તમને બધી જર્નલ સમજાવું છું, રાઈટ? સો એન્ટ્રી નંબર ફાઈવ ઓન રેકોર્ડેડ અસેટ્સ. ફ્રેન્ડ્સ, ઓન રેકોર્ડેડ અસેટ્સ મીન્સ વોટ? હું તમને એક સરસ મજાની વાત કહેવા માંગુ છું. અનરેકોર્ડેડ અસેટ્સ એટલે શું? સપોઝ તમારો બિઝનેસ છે, તમારા બિઝનેસમાં તમારી બધી અસેટ્સ છે એ હોય જ, તમારી જ હોય, યસ.
હવે એવું થાય કે એક દિવસ સવારે તમે જ્યારે આવો, આપણે શટરને આમ પગે લાગીએ ને, તો ત્યારે તમે જ્યારે શટરને પગે લાગતા હોય ને દુકાન પાસે, ત્યારે અચાનક જ ત્યાં ટેબલ પડ્યું હોય છે. આપણે આજુબાજુ કોઈને પૂછ્યું કે આ ટેબલ કોનું છે, પણ બધાએ કીધું અમારું નથી. સરસ ટેબલ હોય, આપણે ઉપયોગમાં આવેલો ટેબલ હોય. તો હવે આપણે શું વિચારીએ કે ભાઈ કોઈનું નથી તો આપણું છે, જો કિસી કા નહીં હૈ વો હમારા. તો આપણે શું કર્યું, એ ટેબલને આપણે દુકાનમાં રાખીને મસ્તી વાપરવા માંડ્યા. તો પણ હવે અકાઉન્ટને, અકાઉન્ટની સેન્સથી શું થયું વિચાર, આ એસેટ અત્યાર સુધી આપણા બિઝનેસમાં રેકોર્ડેડ ન હતી, અચાનક જ આવી ને, ઉઠતી ઉઠતી આવી, સવારના પરમાં અચાનક હશે કોઈ ટેબલ મૂકી ગયું હશે એવું આપણે એઝ્યુમ કરશું. તો એ ટેબલ આપણે વાપરવા માંડ્યા મોજથી. શું થાય તો આમ લોજિક વિચારો, એ ટેબલ, સચ ટેબલ ઇઝ નોટ રેકોર્ડેડ ઇન અવર બુક્સ ઓફ અકાઉન્ટ. અત્યાર સુધી એ ટેબલ રેકોર્ડેડ નહોતું. સવારે જ આપણને ખબર પડે કે આવી રીતે કોઈક આપણી પાસે ટેબલ મૂકી ગયું છે, તો આપણે કોઈને પૂછ્યું, બધાએ ના પાડી કે અમારું નથી, તો આપણે વિચાર્યું ચાલો તો આપણે વાપરીએ. ઘણી વાર એવું થતું હોય છે. તો સચ ટેબલ ઇઝ નોટ રેકોર્ડેડ યેટ ઇન અવર બુક્સ ઓફ અકાઉન્ટ, બટ નાવ વી હેવ ટુ રેકોર્ડ ઇટ. એટ ધ ટાઈમ ઓફ રિવેલ્યુશન ખબર પડે છે કે હવે તમે આને ફીલ કરો. આવું કોઈક ટેબલ, સરસ મજાની કોઈ વસ્તુ આપણા બિઝનેસમાં અચાનક જ આવી જાય, આપણે તો લેવાય નહોતા ગયા, અને અચાનક ખબર પડે કે હાલો હવે આવી ગયા આઈટમ, હા સર મજા આવે, હા સર બહુ મજા આવે, હે ને? તો મજા આવે તો શું થાય, રિવેલ્યુએશન અકાઉન્ટ રીડ થઈ જશે. તો એની એન્ટ્રી શું થશે, અસેટ્સ આવી, અસેટ્સ અકાઉન્ટ આવી, અને મજા આવી, યસ સર, ધેન રિવેલ્યુએશન અકાઉન્ટ કરી. સો ફ્રેન્ડ્સ, આ છે એન્ટ્રી નંબર 5. ધીસ ઇઝ એન્ટ્રી નંબર 5. વેન વી ફાઇન્ડ અનરેકોર્ડેડ અસેટ્સ ઇન અવર બિઝનેસ, રાઈટ? નેક્સ્ટ, પ્રીપેઇડ એક્સપેન્સીસ. ફ્રેન્ડ્સ, પ્રીપેઇડ એક્સપેન્સીસ મતલબ શું? સમટાઈમ્સ વી આર પેઇંગ સમ એક્સપેન્સીસ ઇન એડવાન્સ, ઓફ વિચ વી વિલ ડિરાઇવ બેનિફિટ ઇન ફ્યુચર. આપણે કોઈ એક્સપેન્સ પે કરી દઈએ છીએ, બટ એનો જે બેનિફિટ છે, ઇકોનોમિક બેનિફિટ છે, દેટ વી વિલ રિસીવ ઇન ફ્યુચર. મતલબ એમાંથી આપણને મજા ક્યારે આવવાની છે, ફ્યુચરમાં આવે. ભલે પેમેન્ટ અત્યારે કરી દીધું, પણ એ સર્વિસ રિસીવ ક્યારે કરશું, ફ્યુચરમાં. ફ્યુચરમાં મજા આવશે, હા સર બહુ મજા આવશે. તો મજા આવે મતલબ આપણે યાદ કરો, મજા આવે એટ ધેટ ટાઈમ રિવેલ્યુશન અકાઉન્ટ આપણે ડેબિટ કરશું, સોરી ક્રેડિટ કરશો. તો રિવેલ્યુશન ક્રેડિટ થઈ જશે, તો ડેબિટ શું થશે, પ્રીપેઇડ એક્સપેન્સ. ઓકે, જો એન્ટ્રી શું થશે, પ્રીપેઇડ એક્સપેન્સ, એન્ટ્રી ઇઝ પ્રીપેઇડ એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ રિવેલ્યુએશન. સર થોડું ડીપમાં સમજાવો, હે, આવો કદાચ ક્વેશ્ચન થઈ શકે છે. ફ્રેન્ડ્સ, પ્રીપેઇડ એટલે શું? સપોઝ કોઈના મેરેજ ડિસેમ્બરમાં હોય, અને આપને ખબર જ છે, એક તો આ લોકડાઉનને કારણે અત્યારે પણ મેરેજ થયા નથી, તો ડિસેમ્બરમાં કોઈના મેરેજ હોય તો અત્યારથી થોડા વરીડ હશે. અત્યારથી એ કોઈ પાર્ટી હોલ બુક કરશે,
સપોઝ ડિસેમ્બરમાં મેરેજ છે તો ડિસેમ્બરની ડેટ માટેનું જે પાર્ટી હોલ બુક કરે છે તો અત્યારથી એ સપોઝ પેમેન્ટ કરે છે સપોઝ 50,000 રૂપીઝ. તો એમણે 50,000 શું કહ્યું? પ્રીપેડ કર્યા, પ્રીપેડ. યસ, પ્રીપેડ એ એવી વસ્તુ છે, એવો એક્સપેન્સ જેનો બેનિફિટ ક્યારે રિસીવ થશે આપણને? ઇન ફ્યુચર. ઓકે, તો એકચ્યુઅલી આપણને બેનિફિટ થાય, મજા આવે કે એક્સપેન્સ પે થઈ ગયો, બેનિફિટ આપણને ઇન ફ્યુચર મળશે, તો રિવાલ્યુશન ઇઝ ક્રેડિટ. તો ડેબિટ શું થયું? પ્રીપેડ એક્સપેન્સ શું કામ ડેબિટ થયું? સપોઝ તમે કોઈને એડવાન્સમાં પે કરી દીધા હોય. યસ, મગજને જરા આપણે એક્ટિવ વર્ક કરશું. આ એન્ટ્રી થોડીક સમજ માંગે લેવી છે. તમે કોઈને એડવાન્સમાં પેમેન્ટ કરો છો, પછી તમે આવું ડિસાઇડ, તમને મન થાય કે હવે આપણે સર્વિસ નથી લેવી, તો તમે એની પાસે જઈને કહેશો ભાઈ પ્લીઝ આપણે નથી આ પ્રોગ્રામ કરવો, તો તમે એની પાસેથી એ પૈસા પાછા લઈ શકશો. ક્યાં સુધી? જ્યાં સુધી તમે એ સર્વિસ ન લ્યો ત્યાં સુધી. સપોઝ તમે ડિસેમ્બરનું બુકિંગ કરાવ્યું છે, એડવાન્સ પેમેન્ટ તમે કર્યું છે, હવે તમે વિચારો કોઈ લગ્ન જ નથી કરવા, પ્રોગ્રામ કેન્સલ, હે ને? તો પછી તમે પેલા વાડીવાળા પાસેથી, જે પાર્ટી હોલ પાસેથી તમે જઈને પૈસા લઈ આવી શકો, ધારો તો લઈ આવી શકો. મતલબ જ્યારે પ્રીપેડ હોય, સમજો, ફરી વાર કહું છું, વેન એવર ધ અમાઉન્ટ ઇઝ પ્રીપેડ, ધ અમાઉન્ટ ઇઝ રિસીવેબલ. યસ, જ્યાં સુધી અમાઉન્ટ પ્રીપેડ હોય ને ત્યાં સુધી અમાઉન્ટ રિસીવેબલ હોય. આપણે ધારીએ પાછા લઈ શકીએ, ભાઈ નથી કરવું કામ, ચલો આપી દો પૈસા પાછા. એન્ડ મેં તમને હમણાં પણ કીધું, લાસ્ટ લેક્ચરમાં બી કીધું, વેન એવર ધ અમાઉન્ટ ઇઝ રિસીવેબલ, ઓલ રિસીવેબલ્સ આર ડેટર્સ. ફ્રેન્ડ્સ, ઓલ રિસીવેબલ્સ આર ડેટર્સ એન્ડ ડેટર્સ અકાઉન્ટ ઓલવેઝ ડેબિટેડ. ઓકે, તો પ્રીપેડ એક્સપેન્સ ઇઝ રિસીવેબલ, ઓલ રિસીવેબલ્સ આર ડેટર્સ, ડેટર્સ અકાઉન્ટ ઓલવેઝ ડેબિટેડ. સો પ્રીપેડ એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ રિવેલ્યુએશન અકાઉન્ટ, કારણ કે એનો બેનિફિટ આપણને ફ્યુચરમાં મળવાનું છે. ઓકે, નેક્સ્ટ એન્ટ્રી નંબર 7. સી ફ્રેન્ડ્સ, આપણે ટોટલ 6 એન્ટ્રીઝ કરી, રાઈટ? તો આ જે બધી એન્ટ્રીઝ હતી એમાં રિસીવેબલ્સ છે, અસેટ્સ છે, બધી એન્ગેજ્ડ હતી. હવે આપણે જે એન્ટ્રી કરીશું, વેન ઇન્ક્રીઝ ઇન લાયબિલિટી. ઓકે, ઇન્ક્રીઝ ઇન લાયબિલિટી. બહુ ઈઝી છે. તમારી પાસે કોઈ માણસ સપોઝ 50,000 માંગે છે, મેન્ટલી રેડી થાવ, આમ ફીલ કરો કે કોઈ માણસ આવી અને કે ભાઈ પ્લીઝ ગીવ મી રૂપીઝ 50,000 યાર. હા, માંગવાવાળા માંગતા હોય ને, અલ્લાહ કે નામ પે 50,000 દે દે ભાઈ. સપોઝ કોઈ માણસ તમારી પાસે 50,000 માંગે છે, મીન્સ અમાઉન્ટ ઇઝ પેએબલ, 50,000 ઇઝ અવર લાયબિલિટી. પણ હવે એવું થયું કે જે માણસ તમારી પાસે 50,000 માંગતો હતો ને, એ અચાનક જ તમારી પાસે આવ્યો અને તમે કીધું, જો ભાઈ હવે તારે 50 નહીં 60 પે કરવાના છે. આપણે કહીએ યાર શું બોલે છે કે, પછી તમને કંઈક જૂનું યાદ કરાવે, બોલું 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 તારે દેવાનું બાદ કહેતું યાદ છે? હા, એ આપણને, હા યાર, એ તો આપણે સાવ ભૂલી જ ગયા હતા. મતલબ અત્યાર સુધી આપણે એની એન્ટ્રી કરી ન. તમારી પાસે જે માણસ 50,000 માંગતો હતો એ અચાનક જ આવીને તમને એમ કે ભાઈ 50 નહીં હો મોટા 60, તો લોજિકલી શું થાય? આપણી લાયબિલિટીમાં વધારો. યસ, શું વિચારો તો ફ્રેન્ડ્સ, વિચારો તો, થિંક ઓન પ્લીઝ. મજા આવે?
કોઈ 50 માંગતા હોય 60 માંગવા માંડે તો 10,000 વધારે માંગવા માંડે તો આપણને મજા આવે? સર અમને જરાય મજા ન આવે. ઓકે ફાઇન, મજા ન આવે મતલબ રિવેલ્યુએશન ડેબિટેડ બીકોઝ ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ લોસ. સો ધ એન્ટ્રી ઇઝ રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ ટુ રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ ટુ સર અમારી લાયાબિલિટીમાં વધારો થયો. વેરી ગુડ. વેનેવર યોર લાયાબિલિટી ગેટ ઇન્ક્રીઝ એઝ યુ નો લાયાબિલિટી ઓલવેઝ કરી ટેક ફ્રેન્ડ્સ, લાયાબિલિટી ઓલવેઝ કરી ટેક. સો વેન લાયાબિલિટી ગેટ ઇન્ક્રીઝ લાયાબિલિટી ઇઝ ક્રેડિટેડ, વેન લાયાબિલિટી ગેટ ડિક્રીઝ લાયાબિલિટી ઇઝ ડેબિટેડ. તો અહીંયા શું થાય છે? લાયાબિલિટીમાં વધારો થાય છે, ઇન્ક્રીઝ ઇન લાયાબિલિટી. ઓકે, તો રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ ટુ લાયાબિલિટીઝ અકાઉન્ટ. ફ્રેન્ડ્સ, રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ ટુ લાયાબિલિટી અકાઉન્ટ બીકોઝ ડ્યુ ટુ ઇન્ક્રીઝ ઇન લાયાબિલિટી આપણને લોસ થાય છે. મેં તમને એક્ઝામ્પલ સમજાવ્યું, તમારી પાસે કોઈ 50 માંગતું હોય ને અચાનક જ આવીને 60 માંગવા માંડે તો સર અમને બિલકુલ મજા આવતી નથી. મજા આવતી નથી મીન્સ રિવેલ્યુએશન અકાઉન્ટ ઇઝ ડેબિટેડ. ઓકે ફાઇન. નેક્સ્ટ, ડિક્રીઝ ઇન લાયાબિલિટી. Decrease in liability, friends. Quite opposite. Tamari paase koi 50,000 maagtu hoy. Suppose it's a liability of rupees 50,000. Abhi pehle maagwa ave bhai dene yaar. Please give me yaar, give me rupees 50,000. Allah ke naam pe 50,000 de de baba. Abhi aapne ne suge bhai 50 nahi ho. See, 50 nahi. To, olo ke to, aapne suge 50,000 નહીં, હું તને 40,000 દઈશ. લેવા હોય તો લે, બસ. તો કેવું થયું, સામેવાળો જે માણસ છે એ વિચારે કે હાલને ભાઈ અત્યારે એક તો એમનો પ્રોબ્લેમ છે, 40 લઈ લો, 50 માંગતો હતો, તમે એને 40 પકડાવી પ્રોગ્રામ કરો છો પૂરો. શું થયું, રિપીટ બોલું છું, કોઈ માણસ તમારી પાસે 50,000 માગ્યો છે, લાયાબિલિટી ઓફ રૂપીઝ 50,000. હવે તમે કહો ભાઈ 50 નહીં 40 દઈશ, લેવો એટલે બસ બાકી પ્રોગ્રામ પૂરો. પેલો કે એગ્રી થઈ જાય, ચાલ ને ભાઈ 40 તો 40 આમાં એમ ન મે, યસ. તો તમને શું થયું, ફીલ કરો, તમારે કોઈને 50 દેવાના હોય, એ માણસને તમે કહી દો છો કે હું 40 જ આપીશ. સર બહુ મજા આવે, અમારે કોઈ 50 દેવાના હોય ને અને આમાં 40 દે ને તો અમને બહુ મજા આવે. કાં તો અમને 10,000 નો શું થયો, પ્રોફિટ. તો 10,000 નો તમને જ્યારે પ્રોફિટ થાય છે ત્યારે તમને બહુ મજા આવે છે. આપણા કન્સેપ્ટ મુજબ મજા આવે રિવેલ્યુએશન ક્રેડિટ. ઓકે, તો અહીંયા બહુ મજા આવી સર. અને રિવેલ્યુએશન ક્રેડિટ શું કામ તમને મજા આવી? ડ્યુ ટુ લાયાબિલિટી, તો લાયાબિલિટી ડેબિટ. So the entry is liability account debit to revaluation account. Hope you are going to be understood. Next, when unrecorded liability. Actually friends, તમને જો આ ટોપિક સમજણ આવશે ને તો આ બહુ ઇઝીલી સમજાઈ જશે. અનરેકોર્ડેડ એટલે શું? અનરેકોર્ડેડ એટલે આપણા બિઝનેસની લાયાબિલિટી રેકોર્ડેડ ન હોય, અચાનક જ આવે. ઘણી વાર અમુક તકલીફો અચાનક આવે, ઉઠતી ઉઠતી આવે. તો આવી તકલીફ કેવી રીતે, તમે એકવાર બિઝનેસ ક્લોઝ કરો છો, સાંજે 6-7 વાગે બિઝનેસને તાળું માર્યું અને તાળું મારીને તમે એમ ઘરે જતા હતા તો એક ભાઈ આવ્યા કે ફલાણા ભાઈ તમે, આપણે કીધું યસ,
તો એણે આપણને એક સરસ મજાનું બિલ આપ્યું. ઘણા લોકો દિલ આપે, એ ભાઈ આપણને બિલ આપ્યું અને કે આ તમારે પેમેન્ટ કરવાનું છે. હવે આપણે પહેલાંની શું કીધું, એટલે હું તને ઓળખતો નથી, તું આ જરા આપણે થોડા ટેન્શનમાં આવી ગયો. પણ ફાઇનલી આપણે જોયું કે ના ભાઈ, વાત તો સાચી છે, આપણે પેમેન્ટ તો કરવું પડશે. તો જો લોજિક વિચારો, ધીસ વોઝ નોટ અવર રેકોર્ડેડ લાયબિલિટી, સડનલી આપણી સામે લાયબિલિટી રાઇઝ થાય છે, જેન્યુઅનલી રાઇઝ થાય છે, બટ વી હેવ ટુ એક્સેપ્ટ ઇટ. આપણે એને એક્સેપ્ટ તો કરવી જ પડશે એઝ અ લાયબિલિટી, બીકોઝ લાયબિલિટી છે. તો લોજિકલી વિચારો તો શું થયું, આવી કોઈ લાયબિલિટી અચાનક તમારા ઉપર આવી જાય, અત્યાર સુધી ન હોય અચાનક જ આવી જાય તો શું થાય? સર આમ અચાનક લાયબિલિટી આવી જાય, આવી આફત આવી જાય તો અમને લોસ થાય, અમને સર મજા ન આવે. લો, મજા ન આવે મીન્સ રિવેલ્યુએશન અકાઉન્ટ ઇઝ ડેબિટેડ. સો હિયર એન્ટ્રી વુડ બી રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટેડ ટુ લાયબિલિટી અકાઉન્ટ. રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ ટુ લાયબિલિટી અકાઉન્ટ. ઓકે ફ્રેન્ડ્સ, સો ધીઝ આર ધ એન્ટ્રીઝ વિચ આર વેરી ઇમ્પોર્ટન્ટ. તમે જોઈ લો, કોઈને લખવું હોય લખી લો. આઈ એમ ગિવિંગ સમ ટાઈમ બિફોર મૂવિંગ અહેડ. ઓકે, હોપ કે તમે આ એન્ટ્રી લખી આઈધર લખી લીધી હશે ઓર તમે સ્ક્રીનશોટ લીધો હશે. સો ફ્રેન્ડ્સ, આપણે રિવેલ્યુએશન અકાઉન્ટની જે રિવેલ્યુએશનના ટોપિકની જે મેઇન જર્નલ્સ છે એ કમ્પ્લીટ કરી. હવે હું તમને સમજાવું છું નેક્સ્ટ, હજી ટુ ટોપિક બાકી છે. ઇફ દેર ઇઝ પ્રોફિટ in revaluation account, okay, શું છે? Suppose તમે 11th ના final account ભણ્યા હશો તો તમને આઈડિયા આવશે. એટ લાસ્ટ આપણે બધા અકાઉન્ટ છે ક્લોઝ કરીએ છીએ, ટ્રેડિંગ અકાઉન્ટ ક્લોઝ કર્યું હોય, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ક્લોઝ કર્યું હોય. ટ્રેડિંગ અકાઉન્ટ ક્લોઝ કરો તો તમને એમાંથી ગ્રોસ પ્રોફિટ મળશે, પ્રોફિટ એન્ડ લોસ ક્લોઝ કરો સો યુ વિલ ડિરાઇવ નેટ પ્રોફિટ એન્ડ સો ઓન. તો કેવું થાય પ્રેક્ટિકલી તમને સમજાવું છું. સપોઝ ધીસ ઇઝ રિવેલ્યુએશન અકાઉન્ટ, ધીસ ઇઝ ક્રેડિટ સાઇડ, ધીસ ડેબિટ સાઇડ. સપોઝ હિયર ડેબિટ મતલબ લોસ છે, એક્સપેન્સ છે 10,000, હિયર ઇન્કમ છે 50,000. તો આપણે અહીંયા ક્લોઝ કરશું અકાઉન્ટ, when we close this account we will derive net amount of rupees 40,000. such net amount at the time of closing the account is known as either profit or loss. So our case ma kya hota hai, incomes are 50,000, expenses are 10,000, means apne profit thai che 40,000. Now just apply your mind friends, કે આ જે profit હોય, profit arise because of revaluation of assets and liabilities, એ profit કોનો કહેવાય? Sir, એ જે profit છે એમાં
પાસ્ટમાં જે અસેટ્સ અને લાયબિલિટીઝમાં જે ચેન્જ થાય છે એને કારણે પ્રોફિટ થયો છે, તો એ પ્રોફિટનો રાઈટ ઓનલી એન્ડ ઓનલી ઓલ્ડ પાર્ટનરશિપને હોય. ઓલ્ડ પાર્ટનરશિપ બોલું છું એટલે ઓલ્ડ પાર્ટનરશિપ એટલે કેવું, સપોઝ ટુ પાર્ટનર્સ હોય અને થર્ડ પાર્ટનર એડમિટ થાય તો આજે રિવેલ્યુએશનનો જે પ્રોફિટ છે એ કોને મળે? તો સર ઓનલી ઓલ્ડ પાર્ટનર્સને જ મળે. ઓલ્ડ પાર્ટનરશિપ જે હોય ને ઓલ્ડ પાર્ટનરશિપ એને આ પ્રોફિટ મળે. અલગ કેસ પણ સમજીએ, થ્રી પાર્ટનર્સ હોય એમાંથી એક રિટાયર થાય તો આ કેસમાં જે રિવેલ્યુએશનનો પ્રોફિટ હોય એ કોને મળે? તો સર એ છે ને બધા પાર્ટનરને મળે, કારણ કે પહેલા તો જૂની પાર્ટનરશિપ ત્રણની હતી, ઓલ થ્રી વેર પાર્ટનર્સ ઇન ઓલ પાર્ટનરશિપ, બીકોઝ ઓફ રિટાયરમેન્ટ નાવ ઓનલી ટુ પાર્ટનર્સ રિમેન્સ, ઇટ ઇઝ ન્યુ પાર્ટનરશિપ. એડમિશનના કેસમાં કેવું હોય, ટુ પાર્ટનર્સ હોય અને એક એડમિટ થાય તો ઓલ્ડ પાર્ટનરશિપ આ બેની જ છે. તો રિવેલ્યુએશનનો પ્રોફિટ કે લોસ યાદ રાખજો ઓલ્ડ પાર્ટનરશિપને મળે, ઓલ્ડ પાર્ટનરશિપમાં જેટલા બી પાર્ટનર્સ હોય ને એને મળે. ઇન કેસ ઓફ એડમિશન ઓફ પાર્ટનર જનરલી ટુ પાર્ટનર્સ હોય છે, જે ટૂંકમાં નવો જે એડમિટ થતો હોય એને રિવેલ્યુએશનના પ્રોફિટ કે લોસમાં પાર્ટિસિપેશન હોતું નથી. ઇન કેસ ઓફ રિટાયરમેન્ટ ઓર ડેથ જે પાર્ટનર જનરલી થ્રી પાર્ટનર્સ હોય છે, તો જેટલા બી પાર્ટનર્સ હોય એ બધાને રિવોલ્યુશનના પ્રોફિટ કે લોસમાં પાર્ટિસિપેશન મળતું હોય છે. ઓકે, તો હવે આપણે જોઈએ કે આ જે પ્રોફિટ છે એ પાર્ટનર્સમાં ડિસ્ટ્રીબ્યુટ થશે. તો એન્ટ્રી શું થશે ચેક કરો, રિવેલ્યુએશન અકાઉન્ટ શું થયું, ડેબિટ થયું. તો એન્ટ્રી શું થાય, રિવેલ્યુએશન અકાઉન્ટ ઇઝ ડેબિટેડ, રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટેડ ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. So such profit will be distributed among the partners in their profit sharing ratio. Revaluation account debit to partners capital account. Okay. Now the last entry, if there is loss. અહીંયા આપણે profit નું example લીધું છે, હવે અહીંયા આપણે loss નું લઈએ. If suppose this is revaluation account. Debit, credit, suppose here expense 40,000, income 10,000, in that case revaluation account seems debit balance of rupees 40,000, this 40,000 is loss of revaluation account, so this loss of revaluation account will be shared by the partners. Aba the partners share kari lese, to exact opposite entry thase. To entry shu thase, partners capital account debit to revaluation account. Friends, these were the entries of revaluation of assets and liabilities. મેં પહેલા પણ કીધું છે, as I told earlier, these are very important points. Hope તમને બધી એન્ટ્રી સમજાણી હશે અને હવે આ જે જર્નલ્સ તમને આવડશે, જો કદાચ કોઈને ન સમજાણી હોય, યાદ ન આવતી હોય, તો તમે તમારી બુકમાં વન ટાઈમ, ટુ ટાઈમ, ફાઈવ ટાઈમ્સ યુ કેન રાઇટ જ્યાં સુધી તમને ન આવડે. અને સ્ટીલ ઇફ યુ હેવ એની કન્સેપ્ચ્યુઅલ પ્રોબ્લેમ ધેન યુ કેન આસ્ક મી. નેક્સ્ટ લેક્ચરમાં હું રિવેલ્યુએશનના સમ સ્ટાર્ટ કરીશ. તો બિફોર સ્ટાર્ટિંગ સમ્સ ઓફ ધીસ ચેપ્ટર, તમને જર્નલ્સ બધી માઇન્ડમાં પ્રોપરલી સેટ હોવી જોઈએ. તો આજે આપણો લેક્ચર આટલો જ આપણે રાખીએ છીએ. આ લેક્ચર ચોક્કસ જોઈ લેજો નેક્સ્ટ લેક્ચર પહેલા. સો ટિલ નેક્સ્ટ લેક્ચર, જય હિન્દ, જય ભારત, આવજો.